નમસ્કાર. આજે છે 29 માર્ચ. દિન વિશેષમાં હું નિતેશ આપ સૌનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે આપણા વીર શહીદ અને સ્વાતંત્ર્ય સેનાની લક્ષ્મણ નાયકની. એમનો જન્મ 22 નવેમ્બર 1899માં ઓડિશામાં થયો હતો, તેલંગુરન ગામમાં. એમના પિતાશ્રી પોતે જયપુર સ્ટેટના મેજિસ્ટ્રેટ ગણાતા, એટલે ન્યાયાધીશ હતા એ સમયે. તો શિક્ષણ એમને બાળપણથી જ ખૂબ જ સારું પ્રાપ્ત થયું હતું અને એમને તમામ શિક્ષણ મદ્રાસ પ્રેસિડેન્સી, એટલે મદ્રાસ રાજ્યમાં રહીને જ પ્રાપ્ત કર્યું હતું. ત્યાં જ તેઓએ વકીલાત તરીકેની કારકિર્દીની પણ શરૂઆત કરી. પરંતુ એમને, ખાસ કરીને એમના જિંદગીના અમૂલ્ય વર્ષો, એમને અનુસૂચિત જનજાતિના લોકોને જે અન્યાય થઈ રહ્યો હતો એ સમયે, એ પછી રાજાશાહી હોય કે રાજતંત્ર કે અન્ય અધિકારીઓ દ્વારા, પોલીસ તંત્ર કે ફોરેસ્ટ ઓફિસર દ્વારા, કોઈ પણના દ્વારા, એમને ન્યાય અપાવવા માટે એમને ખૂબ જ એક સામાજિક ક્રાંતિ, એક સામાજિક લડત એમને શરૂ કરી. એ પછીથી તેઓ ઉત્તર ભારતમાં આવ્યા અને ઉત્તર ભારતમાં આવીને ઉત્તર પ્રદેશના નામપુરી, એ પછી ઝારખંડ, જે અત્યારે એક વિસ્તાર છે, ઝારખંડ વિસ્તારમાં એમણે ખૂબ કાર્ય કર્યું અનુસૂચિત જનજાતિના લોકો માટે. વર્ષ 1936માં તેઓ કોંગ્રેસમાં એક પ્રેસિડેન્ટ તરીકે પણ ચૂંટાઈ આવ્યા હતા, કોંગ્રેસ પક્ષમાં. પરંતુ ગાંધીજીની પ્રેરણાથી એમને આ પક્ષમાંથી પછી ઘણા બધા સારા કાર્યો કર્યા. એ પિકેટિંગ, ખાસ કરીને દારૂના અડ્ડાઓ પર જવું અને દારૂ પીતા લોકોને બંધ કરવા, એ દારૂના અડ્ડાઓ બંધ કરવા વગેરે કાર્યો એમને કર્યા. અસહકારની ચળવળમાં તેઓ સક્રિયપણે જોડાયા હતા અને સ્વાતંત્ર્યની લડાઈ, જે ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટ 1942ની, એમાં પણ એમનું બહુ મોટું યોગદાન. 23 ઓગસ્ટ 1942માં એમની ધરપકડ થઈ મૈથિલી જિલ્લામાં અને મૈથિલી પોલીસ દ્વારા એમની સાથે ખૂબ જ બર્બરતાપૂર્વકનું વર્તન કરવામાં આવ્યું. કુલ 200 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, તેમાંથી કેટલાક લોકોનું અવસાન તો એ સમયે જેલવાસ દરમિયાન જ થયું હતું. અને આમને, આપણા જે વીર શહીદ લક્ષ્મણ નાયકની જે વાત કરી રહ્યા છીએ આપણે, એમને આજની તારીખે બુરહાનપુરની જેલમાં ફાંસીએ લટકાવી દેવામાં આવ્યા હતા, એટલે તેઓ શહીદીને વર્યા હતા. તો આજે એમને આ દિન વિશેષ પરિવાર વતી ખૂબ ખૂબ ભાવાંજલિ, ખૂબ ખૂબ વંદન. આપ સાંભળી રહ્યા હતા દિન વિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979991 અથવા તો ઇમેલ આઈડી nitesh.sukhadiya@gmail.com પર જણાવી શકો છો. આજે જે સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય YouTube ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.